subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. સ્થાવર મિલકતના વેચાણ સમયે 20,000 કે તેથી વધુ રોકડ રૂપિયા સ્વીકાર ન કરી શકાય તેવી પણ કોઈ જોગવાઈ કરવામાં આવી છે, તો શું એ સાચું છે? ચારમી, આ વ્યવહાર તો થયો કેશમાં, એટલે જે હવે 269SS જે સેક્શન છે ને, અને 269T એના સંદર્ભમાં આ જે લોન કે ડિપોઝિટ ની જે આપણે વ્યાખ્યા કે સમજ છે એનો વિસ્તાર કરતાં થોડાક વર્ષો પહેલાં જ્યારે એક સુધારો કાયદામાં કરવામાં આવ્યો, એ કાયદાકીય સુધારો હવે કોઈ પણ સ્થાવર મિલકતના વ્યવહાર એટલે કે ખરીદીના સંદર્ભમાં, અથવા તો તમે કોઈએ તમને ખરીદી પેટે આપ્યા હોય ને તમે ટ્રાન્ઝેક્શન કેન્સલ કરીને એને પરત કરો છો, માનો કે આપેલા પૈસા પરત કરો છો, તો એના સંદર્ભમાં પણ યુ નો આ 269SS ને 269T નિયમો લાગુ પડશે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો દર્શક મિત્રો, આ જોગવાઈ ઘણા બધાના ધ્યાનમાં હોતી નથી. તમે આજે કોઈ પણ મિલકત ખરીદવા માટેનો સોદો તમે કયું ચારમી એ પ્રમાણે નક્કી કરો, તો બી વેરી મેટિક્યુલસ કે 20,000 રૂપિયાથી વધારે જો બહાનું ચૂકવવું હોય તો એ તમારે કેશ કે બેરર ચેક કે નહીં ચાલે, કે સાદો ક્રોસ ચેક પણ નહીં ચાલે. ઇટ વિલ આઈધર નીડ ટુ બી એન એકાઉન્ટ પે ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર ઓર એની ઇલેક્ટ્રોનિક પેમેન્ટ. તમે એનો ભંગ કરો તો એ જ 100% દંડવારોની. ઘણીવાર મેં કહ્યું ને, તમે પૈસા લીધા છે, તમે કહો કે ભાઈ હવે સોદો કેન્સલ થયો, તમે આપ્યા હતા, હું તમને પરત કરું છું, તો એ પરત કરવામાં પાછળ 269(2)નો નિયમ આવે. એટલે દર્શક મિત્રો, ઘણા લોકો ભ્રમમાં એમ હોય છે કે ભાઈ આ તો ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન છે, અમે કેશમાં કરી શકીએ. ના,